तो ये हकीकत है, कोरोना नो आ कार्ड अत्यंत दयाजनक है। जो कि आ संकट में समय में मानवता महकवाना किस्सा घणु दुख घटाड़े छे। तो वलसाड़ना पाड़ीमां स्मशान भूमिमां मृतदेहोने अग्नि दाह आपवानुं काम करता गौरवभाईए पोताना लग्नना दिवसे पण कर्मने प्राधान्य आप्युं अने पीठी जोड़ेला शरीरे त्रण लोकोना अंतिम संस्कार कर्या। मंगळवारे गौरवना घरे मंडप बंधायो हतो, घरे लग्न गीतो गवाई रह्या हता, परिवारमां खुशीनो माहोल हतो। जो कि ए समये स्मशानमां कोई टेक्निकल खामी सर्जाता तेओ गौरवभाईने स्मशाने आववा विनंती करवा आव्या अने तेओ पेठी जोड़ेला शरीरे ज तेओ त्यां पहोंच्या हता। त्रण लोकोना त्रण जे मृतदेह हता तेमना अंतिम संस्कार कर्या हता अने तेमनी जे कर्तव्य निष्ठा छे ते साबित करी। अग्यार मड़ी आई थी तो थोड़ा टेक्निकल प्रॉब्लम आयो तो एमने मैं बोला तो गई का पीठी लगवाली होवा छता ये भाई अहियाँ पारडी स्मशान में आया अने टेक्निकल जो प्रॉब्लम हो तो ये सॉल्व करियो अने साथ साथ बे पट्टी में अग्निसंस्कार आप मदद करी अने अर्धो कलाक स्मशान पर रोकाई ने परत गया। खरेखर एमनी सेवा ने हूँ सलाम करूँ छू। ધોરાજી ધારાસભ્ય લલિત વસુયાનો આમરણાંત ઉપવાસનો મામલો છે। આજે પોલીસ કસ્ટડીમાં જડનો ત્યાગ કરીને આમરણાંત ઉપવાસ ચાલુ રાખશે। ગઈકાલે ડેપ્યુટી કલેક્ટર ધોરાજીની ઓફિસ સામે ધારાસભ્ય વસુયા આમરણાંત ઉપવાસ ઉપર બેસવાના હતા તો ઉપવાસ શરૂ કરે તે પહેલા જ ધોરાજી પોલીસે તેમની અટકાયત કરી હતી અને આજે પોલીસ સ્ટેશનમાં જ ઉપવાસ સાથે જડનો પણ ત્યાગ કરશે તેમ તેમણે કહ્યું છે। ધોરાજીને 1100 રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ સામે માત્ર 66 જ ઇન્જેક્શન આપવામાં આવે છે। ધોરાજીની ઓક્સિજન પૂરો આપવામાં આવતો નથી અને જ્યાં સુધી રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજન પૂરા પાડવામાં નહીં આવે ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં આમરણાંત ઉપવાસ ચાલુ રહેશે। तो राजकोटमां कोरोनाना कहर वच्चे ज राजकोटथी सारा समाचार छे। सिविलनी कोविड हॉस्पिटलमां दररोज 80 जेटली एम्ब्युलेंसनुं वेटिंग जोवा मळे छे तो आजे चौधरीना ग्राउंड पर एक पण एम्ब्युलेंस जोवा नथी मळी। दररोज एम्ब्युलेंस वेटिंगना कारणे 4-5 कलाकनी राह जोवी पड़े छे। आजे 15 दिवस बाद एक पण दर्दी कतारमां दाखल नथी। રાજકોટના ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાંથી જે કોરોના પેશન્ટને અવરજવર કરવાનો રસ્તો હતો તે આજે સુમસાન જોવા મળી રહ્યો છે। કેમ કે જે રીતે અહીં ખૂબ મોટી સંખ્યામાં કોરોનાના પેશન્ટને લઈને જે 108 એમ્બ્યુલન્સ આવતી હતી, ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીઓ આવતા હતા, પરંતુ આજે આ લાઇન છે તે નહીવત જોવા મળી રહી છે। જે રીતના વાત કરવામાં આવે તો દરરોજ અહીં 4-5 કલાકનું ઓછામાં ઓછું વેઇટિંગ દર્દીઓને કરવું પડતું હતું સિવિલમાં દાખલ થવા માટે, પરંતુ આજે અહીં ફક્ત 4-5 એમ્બ્યુલન્સ છે તેમાં જ દર્દીઓ છે તે નજરે ચડી રહ્યા છે। જે રીતના કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે, પરંતુ આજથી અચાનક જે રીતના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, બીજી તરફ એક એ પણ વાત છે કે જે રીતના સિવિલની અંદર અન્ય પણ અલગ 100 બેડની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે, જેથી કરીને દર્દીઓને છે ખાનગી વાહનોમાં કે એમ્બ્યુલન્સમાં સારવાર ન આપવી પડે, તેમને 3-4 કલાકનું વેઇટિંગ કરવું પડે છે, તે ન કરવું પડે તેને લઈને એક અલગ 100 બેડની વ્યવસ્થા છે તે ઊભી કરાઈ છે, અને તેના જ કારણે હવે સિવિલની અંદર છે કદાચ આજે લાંબી લાંબી લાઈનો છે તે ભૂતકાળ બની જશે અને દર્દીઓ છે પેશન્ટો જ આવી રહ્યા છે તેને તરત સારવાર છે તે શરૂ થઈ જશે। હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।